નમસ્કાર એડ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતના મેગા શહેરોમાં જ નહીં દર્શક મિત્રો, પરંતુ તમામ મહાનગરપાલિકામાં જો કોઈ એક સમસ્યા હવે સામાન્ય બની ગઈ હોય ને તો તે છે આમ તેમ અને બેલગામ રખડતા ઢોરોનો ત્રાસ, જે દિન પ્રતિદિન વધતો જ જઈ રહ્યો છે. દર્શક મિત્રો, આ મુદ્દે એક તરફ હાઈકોર્ટે સરકારને લીધી છે લેપટી, તેમ છતાં પણ હજી જાણે તંત્ર ઊંઘમાં જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે તંત્ર દ્વારા કામ થયું છે તેમ કહેવાય છે, પરંતુ કામ દેખાઈ નથી રહ્યું તે ચર્ચાઓ જોર પકડી રહી છે. એક બાજુ અત્યંત ખરાબ અને જર્જરિત રોડ તેમજ રસ્તાઓ, ટ્રાફિકની સમસ્યાને કારણે અકસ્માતો, તો વળી બીજી તરફ રસ્તે રખડતા પશુઓ લોકોના જીવને મૂકી રહ્યા છે જોખમમાં. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ એ હદે વધી ગયો છે કે જેના કારણે કેટલાય નાગરિકોને પહોંચી ગંભીર ઈજા, તો કેટલાયનો ભોગ લેવાયો. હવે આજે વાત કરીએ જૂનાગઢની, તો અહીંથી પણ આવી જ કંઈક ઘટના થઈ છે કેમેરામાં કેદ. એકચ્યુઅલી બે બાઇક સવાર પોતાની ધૂનમાં જતા હતા અને અચાનક જ દિવાલ પરથી ખાબક્યો ઢોર. જી હા દર્શક મિત્રો, ઢોરે છલાંગ લગાવી બાઇક સવારને પછાડ્યા. ગણતરીની જ સેકન્ડમાં જીવ તાળવે ચોંટી ગયા હતા. અને આ દરમિયાનના જે દ્રશ્યો છે તે થયા કેમેરામાં કેદ, જે સોશિયલ મીડિયા પરથી રહ્યા છે વાયરલ, જેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે જાણીએ ડિટેલમાં, સોશિયલ મીડિયા પર વાયરલ આ દ્રશ્યો પણ જોઈએ. દર્શક મિત્રો, ગુજરાતમાં ટ્રાફિક હોય કે વાહન અકસ્માતની વાત હોય, આની સાથે સાથે જો એક ગંભીર સમસ્યાની આપણે વાત કરીએ તો તે છે રખડતા ઢોરની સમસ્યા. જોકે આડેધડ રસ્તા ઉપર ફરતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે તંત્રની સામે લાલ આંખ કરી મહાનગરપાલિકાઓ સામે કડકમાં કડક વલણ દાખવતા હાઈકોર્ટે ટકોર કરી હોવા છતાં પણ એક બાદ એક ઢોરના આતંકની ખબરો આપણી સામે આવતી રહે છે. આવા અનેક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં વાત સામે આવી છે જૂનાગઢની. રિપોર્ટ એવા છે કે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર બે બાઇક સવાર નીકળી રહ્યા હતા, પસાર થઈ રહ્યા હતા, ત્યારે દિવાલ પર ઉભેલી ગાય અચાનક જ નીચે પડી. દિવાલ પરથી અચાનક જ ગાય રસ્તા પર ખાબકી. આ અકસ્માતના પગલે બંને બાઇક ચાલક નીચે પટકાયા હતા, જેમને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ દર્શક મિત્રો, શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે કે જો કોઈ જાનહાનિ આ દરમિયાન થઈ હોત, આ અકસ્માત થયો તેમાં, તો આ મામલે જવાબદાર કોણ હોત. શહેરમાં રખડતા ઢોરો અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા દિવસે ને દિવસે રખડતા ઢોરોનો જે ત્રાસ છે તે વધતા શહેરીજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તેવી પણ ખબરો છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.